પણ એની સજા તો હું ભોગવી રહી છું ને. દૂર તું જાય છે અને તકલીફ મને થાય છે. અરે માં, ચિંતા ના કરને, હું કાયમ માટે થોડી દૂર જઈ રહ્યો છું. તું એક સેકન્ડ માટે પણ દૂર જાય છે તો જીવ મારો ઊંચો થઈ જાય છે. મારી તો ઈચ્છા છે કે તું મારી આંખ સામે જ રહે. માં, હું હંમેશા તારી સાથે જ છું. હા, બધી તો કહેવાની વાતો છે. આવું બોલીને તું મારું મન મનાવે છે, પણ હું તારી માં છું. મને બધી સમજણ પડે છે. કેમ જીવ વાળે છે માં તું? હા, જે થવાનું છે એ તો થવાનું જ છે ને. તારા હાથમાં છે, તું રોકી શકે છે જે થવાનું છે ને. હજી પણ મારી વાત માની જાને, રોકાઈ જાને, આવી જાને કાયમ માટે અહીંયા. માં, આ પોસિબલ નથી. કેમ પોસિબલ નથી પિન્ટુ? પિન્ટુ પિન્ટુ કરીને હું મરી રહી છું. તને તારી માં નથી દેખાતી. ભાભી, તમે પિન્ટુ સાથે વાત કરતા હતા ને? બોલો ને, તમે પિન્ટુ સાથે વાત કરતા હતા ને? તમને ખબર પડી ગઈ ને કે પિન્ટુ ક્યાં છે? શું થયું? દેવ ભાભીને ખબર પડી ગઈ કે પિન્ટુ ક્યાં છે? એ હમણાં એની સાથે જ વાત કરતા હતા. શું બોલો છો તમે? ભાભી ઓલરેડી આ વાતને લઈને હંમેશા ટેન્શનમાં હોય છે, અને ઉપરથી તમે આવું કહીને એમને વધારે હેરાન કરો છો. અરે, હું એમને હેરાન નથી કરતો. હું જે કહું છું એ સાચું કહું છું. ભાભી હમણાં જ પિન્ટુ સાથે વાત કરતા હતા. હે ને ભાભી, તમે પિન્ટુ સાથે વાત કરતા હતા ને? ક્યાંથી બોલે? અને જો એમને પિન્ટુ વિશે ખબર પડી ગઈ હોય તો આપણને ન કે? અને કદાચ આપણને ન એ કે તો શું ભાભી પોતે આમ બેસી રહે? અરે, તરત પિન્ટુને મળવા જાય. અને મેં હમણાં જ ભાભીને પિન્ટુ સાથે વાત કરતા સાંભળ્યા છે, એટલે જ તો હું અંદર રૂમમાં આવ્યો. વિપુલ, ભાભી આખો દિવસ પિન્ટુને યાદ કરતા હોય છે, અને હવે તો એ ઘણી વખત મોટેથી એનું નામ પણ બોલી જાય છે. તમને કદાચ એ જ સંભળાયું હશે. અરે પણ શું કઉ વાતને ખેંચો છો? આનો અર્થ તો એ છે કે તમને મારા પર ભરોસો નથી, અને ક્યાં તો તમને ભાભી પર ભરોસો નથી. પિન્ટુનું મળી જવું એ એમના માટે અને આ ઘર માટે કેટલી મોટી વાત છે, તો એ શું કામ આપણાથી સંતાડે? અત્યારે મારે એમની સાથે જરા વાત કરવી છે, તો તમે પ્લીઝ જાઓ, રૂમમાં જઈને આરામ કરો. વિપુલ. હા હા, જાઉં છું જાઉં છું. ડોન્ટ વરી ભાભી, હું છે ને એ બધું સંભાળી લઈશ. બધા વિપુલથી તો આ વાત છુપાવીને જ રાખવી પડશે, બિકોઝ આમ પણ એમના પેટમાં કોઈ વાત નથી ટકતી. જો આપણે એમને આ વાત કહી દઈશું ને તો શુભને ખબર પડતા વાર નહીં લાગે. શું થયું ભાભી? તમે કેમ મારી સામે આ રીતે જોઈ રહ્યા છો? તું મારા માટે આટલું બધું કેમ કરી રહી છે? કારણ એક જ છે, તમારી ખુશી. હું જે કંઈ પણ કરું છું એ તમને ખુશ કરવા માટે કરું છું, બિકોઝ તમારી ખુશી એ આખા ઘરની ખુશી છે. કોણ જાણે કેમ મને તો વિશ્વાસ જ નથી આવતો. મારા માન્યામાં જ નથી આવતું કે તું આ બધું મારી ખુશી માટે કરી રહી છે. તું શું કામ મારા માટે સારું ઈચ્છે? એનું કંઈ કારણ હોય ખરું? એમ ભાભી, મને નથી સમજાતું કે તમને એવું કેમ ફીલ થાય છે, પણ હું શું કામ તમારું સારું ન ઈચ્છું? કારણ કે મને ખબર છે તું મારું ખરાબ ઈચ્છે છે. એટલે તને ખબર નથી, મેં તને જોઈ હતી મારી દવા લઈ જાય.
तू बराबर जानती हती कि मारी दुखावानी दवा छे। जो ये दवा मैं लीधी होत तो हूँ बहुत जल्दी सारी थई शकी होत। तो पण तू ये दवा ले गई केम कर्यु ते आओ सुपरमार्केट नो आईडिया तो साफ फ्लॉप थी। अबे मारे राशि ने खुश करवा शू करवा शो करो अने खुश करवा माटे कंई तो विचारवू पड़शे। यस निशाए कह्यु तो एम राशि नी फेवरेट नॉवेल मां छे पण एने नॉवेल मां छू पसंद हशे नहीं छो बिकॉज एने માંડ માંડ તો ભણવાનું પસંદ હોય છે હું એને પરાણે બેસાડું ત્યારે તો એ ભણે છે તો નોવેલ તો બહુ દૂરની વાત છે પણ કદાચ એને નોવેલ વાંચવું ગમતું હશે પણ મને કઈ રીતે ખબર પડશે કે એને ગમે છે કે નહીં યસ એક કામ કરું એની મમ્મીને જ ફોન કરીને પૂછી લઉં છું અરે શુકુમારનો ફોન હેલો કેમ છો આંટી હું મજામાં તમે કેમ છો શુભકુમાર એબ્સોલ્યુટલી ફાઇન મારે રાશિ વિશે કંઈક જાણવું છે એટલે મેં તમને ફોન કર્યો છે હા હા બોલો ને શું પૂછવું છે મારે એ જાણવું છે કે રાશિને નોવેલ વાંચવી ગમે છે કે નહીં અત્યારની તો મને ખબર નથી પણ એ કોલેજમાં હતી ને ત્યારે એને નોવેલ વાંચવી બહુ જ ગમતી હતી એટલી બધી ગમતી હતી કે એ કોલેજની ચોપડીમાં નોવેલ સંતાડીને વાંચતી હતી અને ઘણીવાર તો ચાલુ ક્લાસે પણ વાંચતી હતી આ મને એના ટીચરે કહ્યું હતું પણ તમે કેમ આવું પૂછો છો અરે કઈ નહીં બસ એમ જ હું તમને પછી ફોન કરું શુભકુમાર હલો હલો શું થયું હશે કેમ ફોન કાપી નાખ્યો અને હાઉ કેમ પૂછતા હશે મને તમે મારી મમ્મી સાથે વાતો કરતા હતા યસ શું વાતો કરી તમે એ તારે જાણીને શું કામ છે સારું ના કહેવું હોય તો ના કહેશો પણ હું મમ્મી પાસેથી તો જાણી જ લઈશ એમ લગાવો ફોન અત્યારે જ પૂછી લે કોઈ જરૂર નથી એ તો હું અને મમ્મી નિરાતે વાતો કરીશું ને એટલે મમ્મી મને બધું કહી જ દેશે નહીં કે કારણ કે અમે લોકો તારી જ વાતો કરતા હતા મારી વાત મારા વિશે શું વાતો કરી તારા વિશેની સિક્રેટ વાતો કરી છે તારી મમ્મીએ મને ખાનગી વાતો મારા વિશે શક્ય જ નથી કારણ કે હું તો એક ખુલ્લું પુસ્તક છું મેં ક્યારેય ખાનગી વાતો રાખી જ નથી એટલે મને વાતો સંતાડતા કે છુપાવતા આવડતી જ નથી એટલે તું મને વચન આપ કે જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી તું શુભને આ વાત નહીં કહે તમારી વાત સાચી જ છે ભાભી તમારી દવાઓ હું જ અહીંયાથી લઈને ગઈ હતી એન્ડ મેં જે દવાઓને ડસ્ટબિનમાં પણ ફેંકી દીધી પણ શું કામ કારણ કે હું ઈચ્છતી હતી કે તમને તકલીફ થાય પેઇન થાય તમે દુઃખી થાઓ આ શું બોલી રહી છે તું મેં જે વિચાર્યું હતું એ જ તમને કહી રહી છું આવું કરવાથી શું મળશે તને મને કંઈ નહીં મળે ભાભી જે મળશે એ તમને મળશે યા ભાભી તમારા શરીરનું આ પેઇન તમારા મનના પેઇનને દૂર કરશે શું કહેવા માંગે છે તું એ જ કે દવાઓ ફેંકીને મેં તમારો ફાયદો કર્યો છે તમને એમ લાગે છે કે મેં આ બધું તમારું ખરાબ વિચારીને કર્યું છે પણ ના એવું નથી મેં હંમેશા તમારા માટે સારું જ વિચાર્યું છે અને આજે આ કામ પણ મેં તમારું સારું વિચારીને જ કર્યું છે હું હંમેશા તમને ખુશ જોવા ઈચ્છું છું ભાભી લેટ મી એક્સપ્લેન આ દવાઓ ના હોવાના કારણે તમને થોડા વખત માટે તકલીફ થશે પણ ત્યાર પછી જેમ તમે ઈચ્છો છો ને એ જ થશે આ બધું તું શું કહે છે તું જે કહે છે એ બધું કેમનું થશે એ બધું તમે મારા પર છોડી દો આવતીકાલે હું પિન્ટુને કાયમ માટે આ ઘરમાં લઈ આવીશ અને જો હું ન લાવી શકી
તો હું તમને ખાતરી આપું છું કે હું કાયમ માટે આ ઘરની બહાર નીકળી જઈશ. તમને પણ વજન તો લાગશે જ ને. અરે સારું, હું મિતુને જ બોલાવી લઉં છું. મિતુ, મિતુ, હા આ બેગ લઈ લે અને કિચનમાં મૂકી દે. અરે મિતુભાઈને પણ વજન તો લાગશે જ ને, એનું શું લાગે છે? ભાઈનો સુપરમાર્કેટ વાળો પ્લાન સક્સેસફુલ રહ્યો છે. સુપરમાર્કેટ? નિશાબેન, અમે સુપરમાર્કેટ નહોતા ગયા. આ શાક તો અમે રસ્તા પરની એક રેકડી પરથી લીધું છે. વાય બ્રો, આવું ના ચાલે હો. નિશાબેન, એમાં એવું થયું ને કે બેન, એક રાત વીતી ગઈ વચ્ચે. આશી શું 2-5 રૂપિયા માટે તું તમે ચૂપ થાઓ ને. મારા પક્ષે છો કે આ ભાઈના પક્ષે છો? સાહેબ સમજું લાગે છે. આ બંને જણા હસી કેમ રહ્યા છે? રાશિક ક્યારે મારા કોઈ પણ પ્લાન ને પાસ થવા જ નથી દેતી. આ બધું હું એના માટે જ કરું છું, તે જ મારા પ્લાન ને ફ્લોપ કરી નાખે છે. મારે એના ચહેરા પર ખુશી લાવી છે, એ છે કે મને સહેજ પણ સપોર્ટ જ નથી કરતો. મારો ફર્સ્ટ પ્લાન તો ફ્લોપ થયો, પણ હવે મારે મારો બીજો પ્લાન વિચારવો. Yes, novel. પણ અત્યારે નોવેલ ક્યાંથી લાવીશ? મને તો એ પણ નથી ખબર કે એને કઈ નોવેલ પસંદ છે. મારા તો માન્યામાં નથી આવતું કે રાશિ નોવેલ પણ વાંચતી હશે. આઈ મીન, જ્યારે હું એને ભણાવતો હોઉં છું ત્યારે તો એવું લાગે છે કે જાણે એને અને બુક્સ ને દુશ્મની હોય. એની મમ્મી કહે છે કે જ્યારે કોલેજમાં હતી ત્યારે નોવેલ વાંચતી. એક મિનિટ, એની નોવેલ એની સ્ટડી બુક્સમાં જ હશે ને? ક્યાં હશે એની સ્ટડી બુક્સ? યસ, બોલો. ભણવામાં રસ નથી અને નોવેલ અહીંયા સંતાડીને રાખી છે, પછી ક્યાંથી મન લાગે ભણવામાં? પણ કંઈ નહીં, આ નોવેલ આજે મારે બહુ કામમાં લાગવાની છે. ચલો મિસ્ટર શુભ, વાંચવાનું શરૂ કરો. પહેલી સવારનો સમય છે. સૂરજ ધીમે ધીમે પૂર્વ દિશામાંથી ઉગી રહ્યો છે. આ લખવાની શું જરૂર હતી? સૂરજ હંમેશા પૂર્વમાંથી જ ઉગે છે. બહાર ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને અડધી ખુલ્લી બારીમાંથી પતિના ગાલ પર વરસાદના થોડા થોડા ટીપા પડી રહ્યા છે. નેની આંખ ખુલી જાય છે. પતિ ઉઠે છે અને આળસ મળે છે. ત્યાં જ એની સામે એની પત્ની ઉભી છે.
સરસ મજાની સાડી પહેરીને તૈયાર થઈ છે. આંખ કાજલ અને હોઠ પરની લાલી એના ચહેરાને જાણે સૂરજે શણગાર કર્યો હોય એવો શોભાય છે. પતિ ઊંઘવાનું નાટક કરી રહ્યો છે ને ત્યાં જ એની પત્ની બંગડીઓથી અવાજ કરીને પતિને જગાડે છે. પણ પતિ જાગતો નથી એટલે પત્ની પતિને જગાડવા બીજા રસ્તાઓ વિચારે છે. પછી પત્ની વિચારી રહી છે કે પતિને કઈ રીતે જગાડે. પછી તે ઊભી થઈને જવા લાગે છે ત્યારે પતિ આવી નવલ વાંચતી હશે એટલે જ આટલી એક્સપ્રેસિવ છે. પણ રાશિ આટલી રોમેન્ટિક નવલ વાંચે છે પછી જ્યારે હું એની નજીક જાઉં છું તો ડરી કેમ જાય છે? લાગે છે ખોટે ખોટા નાટક કરતી હશે. પણ કઈ નહીં, આમાં મજા આવે છે. શું લખ્યું છે આગળ? વરસાદ હજુ ચાલુ જ છે ને પત્ની પતિને ઈશારો કરે છે કે ચાલો પલળવા જઈએ. અને પતિ કહે છે કે આમાં વરસાદની શું જરૂર છે, આપણે એકબીજાની લાગણીઓથી અત્યારે પલળી જ રહ્યા છે ને. વાહ, આખી નોવેલમાં આવી બધી જ વાતો લખી છે? ના ના ના, આટલું બધું એકસાથે વાંચવું જ નથી. એમ પણ આટલો બધો રોમાન્સ એકસાથે મને પચશે પણ નહીં. ના ના ના, વાંચવું તો પડશે જ, પચશે નહીં એ તો બીજી વાત છે, પણ ભૂખ્યા તો ના રહેવાય ને. પત્ની પતિ સામે જોઈ રહી છે, બંને એકબીજાની આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યા છે. ને ત્યાં જ પત્ની પતિનું ધ્યાન ભટકાવીને ત્યાંથી નીકળવા જાય છે ને પતિ તરત એનો હાથ પકડી લે છે. પત્ની એની સામે જુએ છે ને ત્યાં જ પતિ એની સામે બેસી જાય છે ને પછી પત્નીનો હાથ પકડીને એને પણ એના ખોળામાં બેસાડી દે છે. પતિ પત્નીને પોતાની નજીક ધીમે ધીમે લાવી રહ્યો છે. એ બંને એકબીજાની નજીક આવી રહ્યા છે અને લાગે છે કે હવે એ બંને એકબીજાને કેવી ભૂખ છે, કોઈ સીધી વાત જ નથી. દરેક વાતમાં પતિ અને પત્ની નજીક જ આવી રહ્યા છે. રાશિ આવી ભૂખ વાંચે છે ને હું એને કંઈ કહું છું તો સાવ ભોળી બની જાય છે, સાવ જાણે કંઈ જાણતી જ ના હોય એવું વર્તન કરે છે. પણ કંઈ નહીં, આ બુકમાં છે એવું મારી લાઈફમાં તો ક્યારે બનવાનું નથી. પણ આ રાશિ છે ક્યાં?